હવે તો એક જ રસ્તો છે, આપણે બધો જ નાસ્તો બહારથી મંગાવી લઈએ. અરે વાહ, શું આઈડિયા વિચાર્યો છે તે! કેવું પડે હો શું એને? શું એને? બાર ભાભી બેઠા છે અને એમની સામેથી નાસ્તો રસોડામાં લઈ આવો એટલે પોલીસ બંદોબસ્તમાંથી ગુનેગારને બચાવી લેવો. શું આ ઇમ્પોસિબલ છે? મારે જ કંઈક કરવું પડશે. મિતુભાઈ ઉઠો ને, મિતુભાઈ! હા બોલો રાશિદ. તમારી તબિયત હવે કેમ છે? હવે થોડી ઘણી સારી છે. તાવ હતો પણ એ પણ હવે ઉતરી ગયો. થોડી ઘણી અશક્તિ છે પણ હવે એકદમ મસ્ત છું, એકદમ અલમસ્ત. મિતુભાઈ, મને તમારી મદદની જરૂર છે. હા બોલો ને રાશિબેન. તો સાંભળો, વાત એમ છે કે સારું, હું જઉં છું. ભાઈ, આ સાડી મને ગમી છે, આને જરા બાજુ પર રાખો. ભાભી, મને આ સાડી ગમી, જુઓ ને કેવી છે. સરસ છે, તારા પર સારી લાગશે, લઈ લે. રાશિ ક્યાં જતી રહી? હમણાં તો અહીંયા જ હતી. અચાનક ક્યાં ગયા? બેટા, ક્યાં ગઈ હતી તું? તું આટલી બધી મૂંઝાયેલી કેમ છે? કઈ નહીં મમ્મી. તારા ચહેરા પર ચોખ્ખું દેખાય છે, કઈ વાતનું ટેન્શન છે? શું થયું? મમ્મી, મને એમનો વિચાર આવે છે. મને લાગે છે કે એ નાસ્તો નહીં બનાવી શકે. એમણે ચેલેન્જ લીધી છે તો પૂરી તો કરવી જ પડશે ને. અને પહેલાં તું મને એમ કે, તું ક્યાં ગઈ હતી એ લોકોને મદદ કરવા? ના ના મમ્મી, હું એમને મદદ કરવા નહોતી ગઈ. હું શું કામ એમને મદદ કરું? હું તો બીજા કામથી ગઈ હતી. રાશિના શબ્દો અને એની આંખો એકબીજાને સાથ નથી આપતા. એ મદદ કરવા તો નહીં ગઈ હોય ને? બોલ પ્રિયંકા, તને પૈસા કોણે આપ્યા? આણે ક્યાં મારી વાત સાંભળી લીધી, હવે પીછો નહીં છોડે. શું જવાબ આપું? તું આમ ચૂપચાપ બેસી રહીશ એટલે હું વાત મૂકી નહીં દઉં. તારે મને કહેવું તો પડશે જ કે તને પૈસા આપ્યા કોણે. જેણે આપ્યા એને આપ્યા. તું વાતને આમ રબરની જેમ શું કામ ખેંચા કરે છે? કારણ કે મને આ વાત યોગ્ય નથી લાગતી. અને અત્યારે તો માત્ર મેં વાત ખેંચી છે પણ આ લગ્ન તોડી નાખતા પણ મને એક મિનિટની વાર નહીં લાગે. અરે, આ વાતને ને લગ્નને શું લેવા દેવા છે મમ્મી? કારણ કે પૈસા તો તે લગ્નની ખરીદી કરવા માટે જ લીધા છે ને. હા તો ચૂપચાપ મને ખરીદી કરવા દે ને. કોણે આપ્યા, કેમ આપ્યા, એ બધી વાતમાં શું કામ પડે છે તું? હું તારી માં છું અને જ્યાં સુધી તું આ ઘરમાં છે ને ત્યાં સુધી તારા જીવનની દરેક વાત જાણવાનો મને અધિકાર છે. તારે મને કહેવું તો પડશે જ કે તને પૈસા આપ્યા કોણે. મારી એક ફ્રેન્ડ છે ને, એને મને પૈસા આપ્યા છે. તારી ફ્રેન્ડ પાસેથી પૈસા લેવાની શું જરૂર હતી પ્રિયંકા? લગ્નની ખરીદી માટે પૈસા તો જોઈએ ને મમ્મી, એટલે મેં ઉધાર લીધા છે. લગ્ન પછી હું એને પૈસા પાછા આપી દઈશ. અચ્છા, લગ્ન પછી તારી પાસે ક્યાંથી પૈસા આવવાના છે? કે પછી પૃથ્વી પાસેથી જ લઈને આપવાનું નક્કી કર્યું છે? જવાબ આપ ને પ્રિયંકા. આ તું શું બોલે છે મમ્મી? હું કઈ પૈસા માટે પૃથ્વી સાથે લગ્ન નથી કરી રહી. અને લગ્ન પછી હું કઈ પૃથ્વી પર નિર્ભર નથી રહેવાની. હું એની સાથે કામ કરીશ. હું કઈ રાશિની જેમ પતિના પૈસે જલસા નથી કરવાની. મને ખબર છે કે તારા મનમાં શું વિચારો ચાલી રહ્યા છે અને બધા વિચારો તારા મનમાં જ માંડી વાળશો. કારણ કે તું આ મેરેજ નહીં રોકાવી શક. બસ હવે તો મેરેજની તૈયારીઓ કર.
એમણે અને કાકાએ કેટલું બધું બગાડ્યું છે. નાસ્તો બનાવ્યા કરતા તો ઢોળ્યું છે વધારે. શું થયું રાશિબેન તમને? મને નહીં, આ રસોડાને શું થયું છે એ જોવો. હાલત તો જુઓ રસોડાની કેવી થઈ ગઈ છે. હા, કેટલું બધું બગાડ્યું છે. જો રોજ આ લોકો જમવાનું બનાવે ને, તેમણે બીજા બે કામવાળા સાફ સફાઈ માટે રાખવા પડે. ખરેખર કામ કરે કઈ નહીં, પણ વધારે છે. સાચું કહું, એ લોકોને કંઈ આવડતું જ નથી. આ તો હું ગયો એટલે, નહીં તો એ લોકો નાસ્તો બનાવી જ ના શક્યા હોત. પણ તમે લોકોને ખબર ના પડવા દેતા હો કે મેં તમને જગાડીને અહીંયા મોકલ્યા હતા. તમે ચિંતા ના કરશો રાશિબેન, હું કોઈને કંઈ જ નહીં કહું. તમને ખબર છે હું રસોડામાં આવ્યો ને ત્યારે સૂપ સર અને વિપુલ સર ની હાલત કેવી હતી? કેવી હતી? કેટલા ગંદા થઈ ગયા છીએ આપણે. હા, મને લાગે છે કે પહેલા આપણે નાહીને આવવું જોઈએ. નાહીને નહીં, નાસી જવું જોઈએ. ગંદા તો થઈ જ ગયા છીએ. જો વધારે સમય અહીંયા રહીએ ને તો ગાંડા પણ થઈ જઈશું. પણ હવે ગમે તેમ કરીને નાસ્તો તો બનાવવો પડશે, આમ ભાગી નહીં શકાય. સર, તમે અહીંયા? તમે તો અમારા ભગવાન છો. ભગવાન? હે ભગવાન? હા, મિત્રો દેવ. આ શું બોલો છો તમે લોકો? કેમ, સ્ત્રી જમવાનું બનાવે તો એને અન્નપૂર્ણાનો અવતાર નથી કહેતા? હા, તો પછી પુરુષોને કેમ ને? થેન્ક યુ, થેન્ક યુ. મિતુદેવ, અમને આજે તમારી જરૂર પડી છે. અરે, હું તો સદાય તમારા પર કૃપા વરસાવવા માટે તૈયાર છું. વરસો. બસ, અમને તમારાથી આજ અપેક્ષા હતી પ્રભુ. શું કામ છે? કામ તો સાવ સામાન્ય છે. સામાન્ય? એકદમ સામાન્ય. પણ એ સામાન્ય કામ છે શું? તમે રોજ કરો છો ને, બસ એ જ કરવાનું છે. એટલે મિતુભાઈ, વાત જાણે એમ છે કે એટલે ચિંતા છોડી દો અને સુઈ જાઓ. હવે હું જાઉં છું. અરે, શું જાઉં છું? આ બધો નાસ્તો બની જશે તો બહાર તો આપણે જ લઈ જવું પડશે ને. હા, અને મને રસોઈમાં મદદ પણ કરવી પડશે. પણ રસોઈ જલ્દી બની તો જશે ને. અરે, મીતુના હાથમાં આવેલું કામ એટલે સલામ ઠોકે આખું ગામ. વાહ 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 વાહ, ક્યા વાત હે, ક્યા વાત હે. એટલે સહી વાત હે, સહી વાત હે. વાહ વાહ મીતુભાઈ, તો બનાવો. તો પછી ચાલો. શું હાલત થઈ છે લોકોની. બિચારા આજ સુધી કોઈને આટલું નહીં કગર્યા હોય જેટલું એ તમને કગર્યા છે. તો પછી રાશિબેન, તમને ખબર છે મેં પણ પૂરેપૂરી મજા લીધી. બોલો મિતુભાઈ, આ ખોટું છે. તમારે આવું ન કરવું જોઈએ. અરે મજાકમાં? કેમ, હું મજાક પણ ના કરી શકું? કરી શકો, કરી શકો. અચ્છા, મને એમ કહો ને કે બીજું શું શું થયું હતું? હું જયારે રસોડામાં આવ્યો ને ત્યારે તો પછી